ગુજરાત વિધાનસભા 2022 ની 182 બેઠકો માટેની ચૂંટણી બાદ આજે મતગણતરી યોજાઈ હતી, જેમાં પ્રાંતિત તલોદ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારની શાનદાર જીત થતા ભાજપ કાર્યકરો આગેવાનોમાં ખુશી જોવા મળી હતી. પ્રાંતિજ તલોદ બેઠક ઉપર ભાજપ યુવા ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારની 63,790 મતોથી શાનદાર ભવ્ય જીત થઈ હતી. તો કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ ખેલાયો હતો અને ભાજપ ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારની જીત થતાં હિંમતનગર ખાતે ઉપસ્થિત ભાજપના કાર્યકરો, આગેવાનો, સમર્થકો દ્વારા ગજેન્દ્રસિંહ પરમારને ફૂલહાર પહેરાવીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. તો પ્રાંતિજ ખાતે ભાજપ કાર્યકરો, આગેવાનો દ્વારા ડીજે સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં વિજય યાત્રા ફરી હતી. તો ભાજપ ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારે બે હાથ જોડીને મતદારોનો આભાર માન્યો હતો. તો વિજય યાત્રામાં ભાજપના આગેવાનો, કાર્યકરો, નગરપાલિકા કોર્પોરેટરો, સમર્થકો સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. તો પ્રાંતિજ તલોદ બેઠક ઉપર ભાજપ ઉમેદવાર ગજેન્દ્રસિંહનો વિજય થતાં આ બેઠક ભાજપે જાળવી રાખી હતી. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. મારા પ્રાંતિજ અને તલોદના મતદારોનો આ વિજય છે, મારા કાર્યકર્તા વિજય છે. મિત્રો, આ વિકાસના નામે મત હતા. છેલ્લા 3 દાયકાથી ગુજરાતને જે વિકાસની જે ભારતીય જનતા પાર્ટી વિજય થઈ રહ્યો છે, ફરીથી પણ ભારતીય જનતા પાર્ટીના વિકાસના નામે મત મળ્યો. એટલે ભાજપની જીત, વિકાસની જીત અને મોદી સાહેબની જીત બની. આભાર. પ્રમોશન મળશે ના, એ પાર્ટીનો વિષય છે, મારો વિષય નથી. તમે કયા વિકાસના કામો બાકી રહી ગયા છે અત્યારે? જે બાકી કોઈ નથી, બધા કામો થઈ જાય. ભારતીય જનતા પાર્ટી દાદા કામો થયા છે અને બાકી છે, પૂરા થઈ છે.